જો જવાબદાર હોય જવાબદારી નિભાવી બધા રોકાઈ શકે. આ ખાનગી કંપની પાસે આ બાબલો છે અને તે તપાસ પંચ નિમણ દીધું છે. એ તપાસ પંચ માં આ બધું બહાર આવવાનું છે. તક્ષશિલા વખતે તમે આવા જવાબ નહોતા આપતા બ્રિજેશભાઈ. મેં બ્રિજેશભાઈને એટલા માટે રોકીને પૂછ્યું કેમ કે બ્રિજેશભાઈ તક્ષશિલા વખતે અમારી સાથે ચર્ચાઓમાં બેસતા હતા અને ગળું ફાડીને બોલતા હતા કે કોઈને ન છોડવા જોઈએ. સરકાર નાટક કરે છે, તપાસ પંચો રીમવાની વાત કરે છે. તે કહેતા હતા કે નહીં બેન, આજે નહીં, આજે નહીં તો ક્યારે, ક્યારે સવાલ કરવાના તમને? આવી બધી ઘટનાઓ પૂરી થાય પછી તો અમે આવીએ છીએ સવાલ કરવા માટે. મંત્રીઓને નીકળવું છે, નીકળવા દઈશું અમે. અમે એમના રસ્તા રોકવા નથી ઊભા. પણ જે નેતાઓ જયારે ગળું ફાડીને કહેતા હતા કે અમે સરકાર જવાબદેહ હોવી જોઈએ, જવાબ આપવી જોઈએ, આજે એમના પર આવ્યું તો કેમ જવાબમાંથી ભાગી રહ્યા છે? સવાલોથી છટકવું એ તો ના હોઈ શકે સરકારનું કર્તવ્ય. અમે અહીં આવ્યા છીએ તો જવાબની અપેક્ષા સાથે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ એટલે બસ મુખ્યમંત્રી આવ્યા ગયા એ બધું બતાવવા નથી આવ્યા. કેમ કે એ તો આવવાના જ છે ને, જવાના જ છે ને. એના આવ્યા ગયા પછી શું પરિવર્તન આવશે અહીંયા? નગરપાલિકાના ચીફ ઓફિસર એવું કહે છે કે પરવાનગી વગર બ્રિજ ચાલુ કરી દીધો હતો, ક્વોલિટી કંટ્રોલ થી કોઈ અમે પરમિશન નહોતી આપતી, તો તમે કરતા શું હતા 5 દિવસ સુધી? તમને 5 દિવસ ખબર ન પડી કે બધું એમને એમ ચાલી રહ્યું છે? જેટલા સુરક્ષાના ઘેરામાં બતાવો બ્રિજ, આ બધા કોઈના સુરક્ષાના ઘેરાની અમે ના નથી પાડતા, પણ સામાન્ય માણસના જીવનની શું કોઈ કદર નથી? 96 લોકોનો આંકડો સામે આવી રહ્યો છે. 100 જેટલા લોકો જયારે મૃત્યુને ભેટે અને પછી તમે કહો કે મને દુઃખ છે, અફસોસ છે, તો અમને છે. ફરક શું અમારા મને તમારામાં?